ગાઈઝ, વેલકમ ટુ જીપીએસસી ઓનલી. જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે. જીપીએસસી દ્વારા મિશન જીપીએસસી શરૂ કરવામાં આવી છે. એકદમ મસ્ત એવી સિરીઝ જે આવને જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયસો માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ સિરીઝ હોય તો તે આ છે મિશન જીપીએસસી. તો તમે જો હજી સુધી ના જોયું તો ફટાફટ જઈને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને તેને સેવ પણ કરી શકો છો. અને આવનારી જે પોલીસ અને તલાટી જે એક્ઝામ છે તેમાં પણ કામ લાગે તેવા અંદર એમસીક્યુ આપવામાં આવે છે. અને જો તમે હજી સુધી જીપીએસસી ઓનલી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબનું બટન આપી દેને, બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારી અપડેટ આવે તે બધી તમને ઇન્ફોર્મેશન નોટિફિકેશનમાં મળતી રહે. તો ચાલો શરૂ કરીએ છીએ 5-3-2018 કરંટ અફેર અને સબ્જેક્ટ રિલેટેડ એમસીક્યુઝ. ત્યાં સૌ પ્રથમ તમને અહીંયા મસ્ત એવું કોટેશન આપવામાં આવે છે. તો અહીંયા ઇન્સ્પિરેશન સ્ટોરી તમે જોઈ શકો છો કે 99 વર્ષના જોર્જ, એમનું નામ છે, 50 મીટર ફ્રી સ્ટાઇલનો વર્લ્ડ રેકોર્ડ તેમણે તોડ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઉંમર છે તો કોઈ બી કંઈ માન્યતા નથી હોતી. ઉંમર ખાલી એક આંકડો જ હોય છે. કંઈ પણ વસ્તુ કોઈને હાંસિલ કરવું હોય તો ઉંમર તેની ગમે તે હોય છે પણ તે વસ્તુ તે હાંસિલ કરીને જ રહે છે. તો આ એક ઇન્સ્પિરેશન સ્ટોરી કહી શકાય છે એવી તમે અહીંયા જોઈ શકો છો. અને આ ઓસ્ટ્રેલિયામાં રમાયું હતું. ઓકે, તો આ તમને ઇન્ફોર્મેશન અહીંયા આપી છે, તમે જોઈ શકો છો. તો ઉંમર છે તેને લઈને હંમેશા આર્ગ્યુ કરવી ના જોઈએ. ઉંમર ખાલી એક આંકડો જ છે. આગળ એક નોટિસ, ઇમ્પોર્ટન્ટ તમને થોડીક એજ્યુકેશન રિલેટેડ અહીંયા થોડી નોટિસ આપી દઉં. તો હાઈકોર્ટ જે ડીવાયએસઓની એક્ઝામ હતી, ડેપ્યુટી સેક્શન ઓફિસર, તેમાં જે પ્રિલિમ એક્ઝામ પાસ થઈ હતી, હવે આગળ મેન્સ એક્ઝામ છે તો તેની ડેટ આવી ગઈ છે. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે 6000 જેટલા, તો તે બધાને મસ્ત એવી તમે તડામાં તૈયારીમાં લાગી પડજો, કેમ કે અહીંયા ડેટ આવી ગઈ છે 13-5-2018. એ તમારે યુદ્ધની તમારી ડેટ છે એક, તો એ તમારે યાદ રાખીને મસ્ત એવું તમારે આખું સિસ્ટમેટિક પ્રમાણે જઈને એક આખો કાર્યક્રમ બનાવજો અને તે રીતે તમે તૈયારી કરવા માંડજો. અને તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરતા રહેજો. આપણે આ મિશન જીપીએસસીમાં દર સન્ડે આન્સર રાઇટિંગ આપીએ જ છીએ, તેમાં પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો આ રીતે તમારી ડેટ અહીંયા આપી દીધી છે, તમે જોઈ શકો છો. પછી આગળ કે બધા વિભાગોમાં ખાલી રહેલ જગ્યાઓ કેટલી છે બિન સચિવાલયમાં, તો અહીંયા તમે જોઈ શકો છો 900 જેટલી ખાલી જગ્યા છે 5-3-2018 સુધીની. હવે ઇન્ડેક્સ જોઈ લે તો કરંટ અફેર 4-5-12, 4-5-3. કરંટ અફેર પહેલાં બીજા મહિના 2018નું પતી ગયું છે પૂરેપૂરું, તમે આ સિરીઝમાં પાછળના વિડીયોમાં જોઈ શકો છો. પછી પોલિટી જિયોગ્રાફી પણ પતી ગયું છે મસ્ત એવું, અને તેની મોક ટેસ્ટ પણ આપણે કન્ડક્ટ કરી લીધી છે અને કરંટ અફેરની પણ મોક ટેસ્ટ કન્ડક્ટ કરી લીધી છે. અત્યારે ચાલે છે ઇતિહાસ, તેમાં પ્રાચીન ભારત ચાલે છે, તેમાં અહીંયા સબ્જેક્ટ આપે છે તમને. મેપ પ્રેક્ટિસમાં આજે તમારે લખવાનું છે ભાવનગર જિલ્લા વિશે, ભાવનગર જિલ્લો ક્યાં આવેલો છે, તેનું જે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, પછી ત્યાં કોઈ બંદર એવું કંઈક આવેલું હોય તેના તાલુકા કેટલા છે, આજુબાજુ કયા ડિસ્ટ્રિક્ટને ટચ કરે છે, તમને જે પણ આવડતું હોય તેમાંથી કઈ નદી જાય છે, પછી કઈ ત્યાં રાષ્ટ્રીય ઉદ્યાન કંઈ આવેલું હોય તે પણ તમે દર્શાવી શકો છો. એટલે તમને જે આવડે ખાલી એક શબ્દ આવડે તો એક શબ્દ પણ લખવાનું રાખજો મિત્રો. નીચે કોમેન્ટ સેક્શનમાં તમે એક શબ્દ તો લખજો, કેમ કે જો લખવાની ટેવ પાડશો તો તમને જ ફાયદો થશે અને તેના થ્રુ બીજાને પણ ફાયદો થતો રહે છે. અને મોક એમસીક્યુ તમને આ આન્સર બધા સન્ડે તમને મળી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1, ભારતીય નૌસેના દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આમાં સાચો આન્સર તમારે શું આવશે? તો આમાં સાચો આન્સર તમારે આવશે 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી તમે જોઈ શકો છો 15 જાન્યુઆરીએ કયો દિવસ છે? તો ભારતીય આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો એ તમે જોઈ શકો છો અત્યારે ચીફ ઓફ નેવલ સ્ટાફ કોણ છે? તો એડમિરલ સુનિલ લાંબા, તેમને અત્યારે ચીફ ઓફ નેવલ સ્ટાફ છે, એડમિરલ સુનિલ લાંબા છે. અહીંયા જોઈ શકો છો આને ફાઉન્ડેશન 1612માં થયું હતું. અત્યારે તેની સાઇઝ શું છે? તો 67,228 છે. અને આમાં તમે જોશો તો અહીંયા જોઈ શકો છો કે નેવી ડે 4 ડિસેમ્બરે, અને આના ફાઇટર જેટ પછી હેલિકોપ્ટર. તો અહીંયા આ ક્વેશ્ચનમાં પૂછાય છે કે MiG-29K તે શું છે? તો તે ફાઇટર છે. પછી આ શું છે? ધારો કે તમે અહીંયા જોશો તો સી કિંગ MK-42C એ શું છે? હેલિકોપ્ટર છે, ટેન્ક છે, મિસાઇલ છે? આ રીતે ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો આ બધું અહીંયા તમે એક વખત જોઈ લેજો એટલે તમને યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 2, ભારતના સૌપ્રથમ મેડમ તુસદાદ વેક્સ મ્યુઝિયમ સત્તાવાર રીતે જાહેર જનતા માટે ક્યાં ખોલવામાં આવ્યું છે? તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે, તમે જોઈ શકો છો. તો આમાં સાચો આન્સર તમારે શું આવશે? તો આમાં સાચો આન્સર તમારે આવશે બી, નવી દિલ્હીમાં ખોલવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 3, રોલપાડુ વન્યજીવન અભયારણ RWS એ કયા રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે તેમાં આંધ્રપ્રદેશમાં સ્થિત છે રોલપાડુ વન્યજીવન અભયારણ. આ બધા વન્યજીવન અભ્યારણ આપણે એક પછી એક ધીમે ધીમે કવર કરતા જઈએ છીએ, કેમ કે આ જે કોઈ બી એક્ઝામ હોય તેમાંથી એક ક્વેશ્ચન તો આમાંથી નીકળે જ છે. ક્યાં વન્યજીવન અભયારણ ક્યાં આવેલું છે, કયા તાલુકામાં આવેલું છે, કયા જિલ્લામાં અથવા તો કયા રાજ્યમાં આવેલું છે, તે રીતે ક્વેશ્ચનો પૂછાતા જ હોય છે.
તો અહીંયા આવશે સાચો આન્સર આંધ્રપ્રદેશ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે બ્લેકબર્ગ અહીંયા આવેલા છે. ક્વેશ્ચન નંબર 4, ભારતના સૌથી મોટા 9.25 કરોડના ખર્ચે તૈયાર થયેલા 500 કિલોવોટનો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ બંસુરા સાગર જે ડેમ છે તેમાં ખોલવામાં આવ્યો છે, તે કયા રાજ્યમાં આવેલો છે? તો અહીંયા તમે જોઈ શકો છો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ છે, અને અહીંયા નામ તમારે યાદ રાખવું પડશે બંસુરા સાગર. તો આ સાચો આન્સર તમારે અહીંયા આવશે ડી, કેરળમાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 5, કયા દેશે નવું વર્ચ્યુઅલ ચલણ પેટ્રો લોન્ચ કર્યું છે? આપણે ટેટ જે એક્ઝામ ગઈ તેની આપણે આન્સર કે મૂકેલી છે જનરલ નોલેજ અને કરંટ અફેરની, તો તેમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે બિટકોઈન શું છે. તો આ રીતે ક્વેશ્ચનો પૂછાતા હોય છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. તો કયા દેશે વર્ચ્યુઅલ કરન્સી બહાર પાડી પેટ્રો નામની? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે વેનેઝુએલા, તેને બહાર પાડી છે. ક્વેશ્ચન નંબર 6, કઈ રમત ગમત વ્યક્તિ ખેલાડી ગેમિંગ્સ પ્લેટફોર્મ ડ્રીમ 11નું બ્રાન્ડ એમ્બેસેડર બની ગયું છે? તો એ પર્સનનું નામ તમારે જણાવવાનું છે જે ડ્રીમ 11નું બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, MS ધોની, તેમને બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. ક્વેશ્ચન નંબર 7, કયા ભારતીય મહિલા કુસ્તીબાજે 2018ના સિનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતનો સૌ પ્રથમ ગોલ્ડ જીત્યો છે? આવું હંમેશા એક્ઝામમાં તમારે બહુ જ એવું પૂછાતું હોય છે કે ભારતનો સૌ પ્રથમ શબ્દ આવે ને, એટલે તમારે એ વસ્તુ યાદ રાખી જ દેવાનું, કેમ કે એ આવનારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો અહીંયા સૌ પ્રથમ આવે છે શબ્દ અને ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આ સાચો આન્સર તમારે આવશે સી, નવજોત કૌર, તેમણે જીત્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે નવજોત કૌર એશિયન કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. આમને અહીંયા જોઈ શકો 65 કિગ્રા વજન વર્ગમાં તેમણે હતા, અને આમને કોની સામે જીત્યા છે? તો જાપાનના મિયા ઇમાઇલ, તેમની સામે આમને 9-1થી જીત્યા છે, એટલે બહુ જ વધો ગેપ થઈ ગયો છે. તો આમને બહુ જ સારા એવા સ્કોરે જીતેલા છે, આ તેમના કોચ છે. આ રીતે તેમને તેડીને આખા ગ્રાઉન્ડમાં તેમણે ફર્યા હતા, બહુ જ શાનદાર એવું પ્રદર્શન કર્યું હતું, અને એક પ્રાઉડ મુમેન્ટ છે આપણા ભારત માટે. પછી બીજા જોઈ લઈએ તો બજરંગ પુનિયા અને વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, અને જે નવજોત કૌર છે શાનદાર દેખાવ કરતા ગોલ્ડ મેડલની સફળતા મળી છે. આગળ જે ક્વેશ્ચન નંબર 8, મેક્સિકોમાં 2018ના ISSF વિશ્વકપમાં 10 મીટર એર પિસ્તોલમાં મહિલા સ્પર્ધામાં 16 વર્ષીય મનુ ભાકરને ગોલ્ડ મેડલ મળ્યો, તે કયા રાજ્યના છે? આમને છે મનુ ભાકર, તો આમને કયા રાજ્યના છે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, હરિયાણાના તેમને છે. તો આ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જશે, કેમકે ગોલ્ડ મેડલ તેમણે જીત્યો છે. તો તમે જોઈ શકો છો કે શૂટિંગ વર્લ્ડ કપમાં, પછી આગળ તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં, તો સર ઝર રિઝવીએ તેમનો રેકોર્ડ બ્રેક કરતા ગોલ્ડ મેડલ જીત્યો છે, અને આ રીતે જોવા જાવ તો 17 વર્ષીય મેહુલીએ 10 મીટર એલિફન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો અહીંયા તમને બધી ઇન્ફોર્મેશન આપી છે, તમે શાંતિથી વાંચી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ માટે છે, આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે બહુ જ છે, એટલે શાંતિથી આ બધું વાંચી શકો છો તમે. આ તમને નોટ્સ આખી બની ગઈ છે, અને આની PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી મળી જશે, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. તમે આગળ ફોલ્ડર જોઈ શકો છો, પહેલા બીજા ત્રીજા મહિનાની જેટલી બી PDF છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેની લિંક. ક્વેશ્ચન નંબર 9, વિનોદ કુમાર ઓમ પ્રકાશે 2018ના એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં પુરુષોમાં કેટલાની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં કાંસ્ય જીત્યો છે? એટલે કેટેગરી હોય છે કેટલા કિલોગ્રામની, તો એમાં અહીંયા તમારે આન્સર અંદર આપવાનો છે. તો આ સાચો આન્સર તમારે આવશે એ, 70 કિગ્રા કેટેગરીમાં તેમને જીત્યો છે. કયો મેડલ? કાંસ્ય જીત્યો છે, અને તેમનું નામ છે વિનોદ કુમાર ઓમ પ્રકાશ. અહીંયા જોઈ શકો છો કે આમને છે વિનોદ કુમાર ઓમ પ્રકાશ, આમને અહીંયા. પછી બીજા છે બજરંગ, તેમને 65 કિગ્રામાં તેમને ચેમ્પિયન બન્યા છે, અને વિનોદ કુમાર એ 70 કિગ્રામાં છે. અને આ ક્યાં રમાયું હતું? તો કિર્ગિસ્તાનમાં રમાયું હતું. ક્વેશ્ચન નંબર 10, કયા રાજ્યના 7000 લોકોએ એક સાથે પુસ્તક વાંચીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, મહારાષ્ટ્ર રાજ્ય છે ત્યાંના 7000 લોકો એક સાથે પુસ્તક વાંચીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સ્થેડ્યું છે. તો અહીંયા જોઈ શકો છો આ રેકોર્ડ પહેલાં કોના નામે હતો? તો આ રેકોર્ડ પહેલાં તુર્કીના નામે હતો, ત્યાં 5754 લોકો સામેલ થયા હતા, પણ અત્યારે 7000 લોકો છે એટલા માટે રેકોર્ડ બની ગયો છે, અને ગાંધી વિચારવાળી પુસ્તક વાંચીને આ બધું બનાવ્યું છે. હવે એક્સ્ટ્રામાં તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં, તો બહુ જ સારા સમાચાર છે કે 3 માર્ચે કયો દિવસ મનાવવામાં આવે છે? તો વિશ્વ વન્ય જીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેમાં જે કેન્દ્રીય વન્ય અને પર્યાવરણ મંત્રી આપણા કોણ છે? તો ડૉક્ટર હર્ષવર્ધન,
તેમને અને આપણા જે સીએમ છે વિજય રૂપાણી તેમના દ્વારા અહીંયા બધી ટેકનોલોજી અદ્યતન તેનું ત્યાં રોપણ કરવામાં આવ્યું હતું. તો અહીંયા જોશો તમે આંકડા આપ્યા છે અને ગીર જંગલમાં જે સિંહની વસ્તી હતી 533થી વધીને અત્યારે 600 થઈ ગઈ છે, જે બહુ જ સારું એવું કહી શકાય. કેમ કે એકાદ દિવસ તો વચ્ચે એવા આવ્યા હતા કે આજે 20મી સદી હતી ત્યારે, કે જે સિંહની વસ્તી હતી તે તમારી આંગળીમાં ગણી શકાય એટલા જ સિંહ ખાલી બચ્યા હતા. અને તેમાંથી પછી તેમનું અભયારણ્ય સારું એવું સ્થાપવામાં આવ્યું ને તેમનું સંવર્ધન કરવામાં આવ્યું, ત્યારબાદ અત્યારે 600 સિંહ થઈ ગયા છે, જે બહુ જ સારું કહી શકાય. પછી બીજું કે કેન્યાના કેબિનેટમાં પ્રથમ ભારતીય સમાવેશ થાય છે, તેમનું નામ શું છે? તેમનું નામ છે ડૉક્ટર કેવિદ દેસાઈ. તેમને કેન્યાના પ્રિન્સિપલ સેક્રેટરી નિમાયા છે અને આમને મેઇન જેમનું મૂળ વતન છે નડિયાદ. તો અહીંયા તમે જોઈ શકો છો. પછી આગળ કે વિશ્વયુદ્ધ વખતે જે બી હસ્તક્ષેપો થયા હતા તેમના રક્ષણ માટે જે સયાજી ગાયકવાડ છે તેમને ફાયર પ્રૂફ તિજોરીની વ્યવસ્થા કરી હતી. કેમ કે તેમને ખ્યાલ છે કે આ બધું જે વસ્તુ છે તે આવનારી પેઢી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. એટલે અહીંયા તમે જોઈ શકો છો તેમણે બધું કેટલું બધું સારું એવું સંચાલન કર્યું હતું. આગળ તો શત્રુઘ્ન સિન્હાને લંડનમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળી ગયો છે. આમને રાજકારણી છે અને ફિલ્મમાં પણ તેમને કામ કરી ચૂક્યા છે. પછી સૌથી ઝડપી ઇલેક્ટ્રોન શોધવાની ભારતીયોને સિદ્ધિ મળે છે. તો આ તે જોશો તો જે લેબમાં સંશોધન 14 કલાકના પ્રયોગ કરતા હતા એને એક પ્રયોગ પૂરો થવામાં 7-10 દિવસ લાગતા હતા TIFRની લેબમાં. તો આ બહુ જ સારું એવું અચીવમેન્ટ કર્યું છે. તો આનો ફાયદો શું થશે? તો ઝડપી ઇલેક્ટ્રોન શોધીને તેમાં ફાયદો તમારે શું થશે? તો જે મશીનરોમાં ઉપયોગ થાય છે જે કેન્સર સેલ્સને મારવા માટે, તો તેમાં ઝડપી બધું નિદાન આવશે. આગળ જઈએ તો ભારત અને વિયેતનામ વચ્ચે પરમાણુ ઊર્જા સહિતના મહત્ત્વના 3 કરાર થયા છે. તો હવે આ વિયેતનામ આવ્યું ક્યાં છે? તો અહીંયા ચાઇના આવેલું છે, આપણે પાડોશી દેશ. અને ચાઇનામાં અહીંયા તમે જોશો જે સાઉથ ચાઇના સી છે, અહીંયા પેસિફિક ઓશન છે, અહીંયા ગલ્ફ ઓફ થાઇલેન્ડ આવેલું છે અને અહીંયા આવેલું છે વિયેતનામ. ઓકે, અને અહીંયા હનોલ તેનું કેપિટલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા આવેલી છે રેડ રિવર અને અહીંયા આવેલી છે મેકોંગ રિવર. તો આ રીતે યાદ રાખજો તમે. અને અહીંયાનું પાડોશી છે લાઓસ, પાડોશી છે અહીંયા ચાઇના, તેનું પાડોશી છે. અહીંયા પેસિફિક ઓશિયન આવેલું છે અને અહીંયા સાઉથ ચાઇના સી આવેલું છે. અને અહીંયા કયો ગલ્ફ આવેલો છે? ગલ્ફ ઓફ ટોનકિન અહીંયા આવેલો છે. તો ભારત અને વિયેતનામ વચ્ચે પરમાણુ ઊર્જા સહિતના 3 કરાર થયા છે. હવે જે વિયેતનામના પ્રમુખ છે ત્રાન દાય ક્વાંગ, જે શનિવારે પીએમ સાથે મુલાકાત કરી હતી અને આ રીતે હસ્તક્ષેપ કર્યા છે. અને બંને દેશોના દ્વિપક્ષીય વેપાર 2020 સુધીમાં 41,000 કરોડથી બમણો કરાશે, જે બહુ જ સારું એવું કહી શકાય છે. અને વિયેતનામ વિશે તમને માહિતી આપી દઉં થોડી ઘણી. તો જે વિયેતનામ છે તેમને અમેરિકા છે તેની જોડે ખતરનાક એવું યુદ્ધ કર્યું હતું અને અમેરિકાને પાડી શક્યું હતું. અમેરિકા વિયેતનામને, આ તમે જોશો તો આટલું નાનું દેશ જ છે, તો અમેરિકાને હરાવી નહોતું શક્યું. તો તેમનો મેઇન શ્રેય જાય છે આપણા શિવાજી છે તેમને જાય છે. તો તેમનું પુતળું અહીંયા બનાવવામાં આવ્યું છે. તો આ કેમ બનાવે છે? કેમ કે જે શિવાજી હતા તેમની એક પદ્ધતિ હતી, ટેકનિક હતી જે યુદ્ધ લડવાની, ગોરિલા પદ્ધતિ, તમે સાંભળ્યું છે. તો ગોરિલા પદ્ધતિનો ઉપયોગ કરીને તેમને જે એમને પુસ્તક લખી હતી જે ઔરંગઝેબને હરાવ્યો હતો, તો તે જ પછી પુસ્તક વાંચીને આજે વિયેતનામના લોકો છે તેમને આ જ વસ્તુનો ઉપયોગ કર્યો હતો. કેમ કે ત્યાં ગાઢ જંગલો છે અને જે બધા વૃક્ષો છે તે પાણીમાં જ પાણીમાં હોય છે મોટાભાગે, એટલે તેમને છીપાઈને પછી તેમને જે સૈનિકો સામે આડા આવે તો તેમની પર વાર કરવો, તે બધી પદ્ધતિ આ ગોરિલા પદ્ધતિનો ઉપયોગ કરીને તેમને જે બી અમેરિકાના સૈનિકો હતો તેમને મારી કાઢ્યા હતા. અને આ રીતે તેમને બહુ જ સારું એવું આખા વિશ્વમાં સ્થાન મળ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 25 વર્ષ સુધી અમેરિકા વિયેતનામને હરાવી શક્યું નહોતું. કેમ કે વિયેતનામ પાસે શિવાજી મહારાજે વિકસાવેલી ગેરિલા પદ્ધતિ હતી. તો આ રીતે જોઈ શકો છો તેમનું કેટલું મહત્ત્વ છે. પછી ઘોડેસવારી અને વિશાળ મેદાનો માટે લોકપ્રિય છે મોંગોલિયા. ચાઇનાની ઉપર આવેલું છે એકદમ મોંગોલિયા, તો ત્યાં વિશાળ મેદાનો એવા આવેલા છે અને ત્યાં જે ઘોડા છે તે બહુ ઉપયોગ થાય છે. પછી હવે જે સબ્જેક્ટ છે તેના વિશે આપણે જોઈએ ક્વેશ્ચનો. ક્વેશ્ચન નંબર 11, ચંદ્રગુપ્ત મૌર્યને કયા જૈન સાધુએ દીક્ષા આપી હતી? તો અહીંયા ઓપ્શનો તમને આપેલા છે, તમે જોઈ શકો છો. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, ભદ્રબાહુ છે તે જૈન સાધુએ દીક્ષા આપી હતી. ક્વેશ્ચન નંબર 12, મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા? તો આમાં સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બૃહદ્રસ્થ, જે બી છે તે હતા અંતિમ રાજા. ક્વેશ્ચન નંબર 13, મૌર્યકાળમાં કૃષિ અથવા તો ખેતી વિભાગના અધ્યક્ષને કયા નામે ઓળખવામાં આવતા હતા? આવા ક્વેશ્ચનો પણ પૂછાય છે. તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે સી, સીતારા અધ્યક્ષ તેમને હતા, કૃષિ અને ખેતી વિભાગના વડા હોય તેમને કહેવામાં આવતા હતા. ક્વેશ્ચન નંબર 14 એવો જ છે થોડોક, મૌર્યકાળમાં વાણિજ્ય વિભાગના અધ્યક્ષને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, પણિયાધ્યક્ષ તેમને વાણિજ્ય વિભાગના અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા મૌર્યકાળમાં. તો
તો હવે આ બધા ઇન્ફોર્મેશન છે, તમે શાંતિથી આ વિડીયો જોઈને તમે નોટ્સ પણ બનાવી શકો છો અને તમને PDF તો મળે જ છે, એ રીતે પણ તમે સેવ કરી શકો છો. તો લક્ષાધ્યક્ષ એ છાપકામ વિભાગનો વડો હતો, તેમણે IIS સાથે સરખાવવામાં આવે છે અત્યાર ભારતમાં જે પોઝિશનો છે તે પ્રમાણે. પછી સૂત્રાધ્યક્ષ, તો સૂત્રા જે વણાટકામ વિભાગનો અધ્યક્ષ કહેવામાં આવે છે. પછી સીતાધ્યક્ષ, તો ખેતી વિભાગનો અધ્યક્ષ. અને પણિયાધ્યક્ષ, તે વાણિજ્યનો અધ્યક્ષ છે, એટલે કે IRS પોસ્ટ છે તે. ક્વેશ્ચન નંબર 15, આધુનિક ભારતમાં કલેક્ટરનું પદ મૌર્યકાળમાં કોને સોંપવામાં આવ્યું હતું? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ સમાહર્તા છે, તેમને કલેક્ટરનું પદ સોંપવામાં આવ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો, તમને થોડી વધારે ઇન્ફોર્મેશન આપી દેવામાં આવે છે કે જે મહેસૂલ એકઠું કરનાર જે કલેક્ટર કહેવામાં આવે છે, કલેક્ટરનું નામ જ એ જ પ્રમાણે પડ્યું છે, કલેક્ટ કરે તેને કલેક્ટર કહેવાય. તો મહેસૂલ એકઠું કરનાર તમને કહેવામાં આવતા હતા, તેના અધિકારીને કહેવામાં આવતા હતા કે સમાહર્તા. પછી મુખ્ય સૈન્ય અધિકારી, તો તેમનું નામ હતું સેનાપતિ. પછી કોષાધ્યક્ષ, તો સન્નિધાતા. અને પરરાજ્યનો સાથેનો સંબંધો, તો પ્રશસ્તિ અધિકારી હતા. ક્વેશ્ચન નંબર 16, મૌર્ય યુગમાં દક્ષિણ પંથની રાજધાની જણાવો. જે દક્ષિણ પંથ હતું તેની રાજધાની જણાવવાની છે. તો આ સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, સુવર્ણગીરી દક્ષિણ પંથની રાજધાની હતી. તો અહીંયા તમને બધી જ જે હતા પ્રદેશો તેની રાજધાની આપી દેવામાં આવે છે. તો અવંતી હતું તેની રાજધાની હતી ઉજ્જૈન. પછી દક્ષિણ પંથમાં તો સુવર્ણગીરી, પૂર્વ પંથ હતો તો કલિંગ તો તોસાલી, અને ઉત્તર પંથ તો તક્ષશિલા, અને મધ્ય પંથ તો પાટલીપુત્ર. જે તક્ષશિલા છે તે આખું પાકિસ્તાનની ઉપરની સાઈડ આવેલું છે, તે છેક ત્યાં સુધી ફેલાયેલું હતું જે મૌર્ય સામ્રાજ્ય છે ત્યાં. ક્વેશ્ચન નંબર 17, સમ્રાટ અશોક કયા સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો? તો આ સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે સી, ઉપગુપ્ત. એ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો સમ્રાટ અશોકે. ક્વેશ્ચન નંબર 18, સિથિયન શબ્દ કયા લોકો માટે વપરાય છે? તો આમાં સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે ડી, શક છે, જે શક લોકો છે તેમના માટે સિથિયન શબ્દ વપરાય છે. ક્વેશ્ચન નંબર 19, કયા રાજાએ સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે એ, કનિષ્કે સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. હવે આ તમને કન્ફ્યુઝિંગ થઈ જાય એ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે, તો આ શાંતિથી તમે જોઈ લેજો કે શક રાજાઓ હતા, તેમણે પુષ્કળ પ્રમાણમાં ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા. પછી હતા હિન્દુ ઈનાની, તો સૌ પ્રથમ જેમણે સોનાના સિક્કા શરૂઆત કરી હતી. પછી કનિષ્ક છે, તેને સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. એટલે અહીંયા જોશો તો આમને પુષ્કળ પ્રમાણમાં ચલાવ્યા હતા, પછી અહીંયા સૌ પ્રથમ છે અને અહીંયા સૌથી વધુ છે. તો કન્ફ્યુઝિંગ ના થતા શાંતિથી જોઈ લેજો અને તમારા મનમાં ઉતારી લેજો. ક્વેશ્ચન નંબર 20 અને અંતિમ, લોમેશ ઋષિની ગુફાઓ ક્યાં આવેલી છે? તો અહીંયા સાચો આન્સર તમારે શું આવશે? તો અહીંયા સાચો આન્સર તમારે આવશે બી, બરાબર ટેકરી, જે બિહારમાં આવેલી છે ત્યાં આવેલી છે લોમેશ, એમને ઋષિની ગુફાઓ આવેલી છે. તો આ બધા તમને અહીંયા આન્સર આપેલા છે, તમે શાંતિથી જોઈ લેજો. પછી પહેચાન કોણ? તો આમને છે પંકજ અડવાણી, આમને છે, આમને સ્નૂકર સ્પર્ધા ખેલાડી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ ટીમ સ્નૂકર સ્પર્ધા જીતી લીધી છે. આ પંકજ અડવાણી છે અને અહીંયા મનન ચંદ્રા છે. આ જોડીએ તમને સ્નૂકર જીતવામાં બહુ જ સારો એવો શ્રેય આપ્યો છે. તો આ રીતે 3-2 તેમને જીતી ચૂક્યા છે. મેપ પ્રેક્ટિસમાં બોટાદ જિલ્લો હતો, તો બોટાદ જિલ્લો ક્યાં આવેલો છે? તો બોટાદ જિલ્લો અહીંયા આવેલું છે, તેનું હેડક્વાર્ટર અહીંયા બોટાદમાં છે. અહીંયા ગેલો નદી આવેલું છે. અને પછી અહીંયા જોશો તો સાળંગપુર આવેલું છે, જ્યાં હનુમાનજીનું બહુ જ સારું મંદિર આવેલું છે, જ્યાં ઘણા બધા ભક્તો જાય છે. પછી અહીંયા આજુબાજુ તમે જોશો તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લો અહીંયા આવેલો છે. હવે પહેચાન કોણ? તો પહેચાન કોણ આમને કોણ છે? તો એ તમારે જણાવવાનું છે. પછી મેપ પ્રેક્ટિસમાં તો ભાવનગર જિલ્લો, ભાવનગર ક્યાં આવેલું છે, તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, આજુબાજુમાં કયા ડિસ્ટ્રિક્ટ તેને ટચ કરે છે, તેના તાલુકા કેટલા છે, ત્યાં કંઈક એવું વિશેષ આવેલું હોય તે પણ તમે દર્શાવી શકો, કઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું હોય તે પણ તમે દર્શાવી શકો છો. એ ટુ ઝેડ વસ્તુ તમને જેટલું આવડતું હોય તમે લખશો તો તમને જ ફાયદો થશે. એટલે લખવાનું તો રાખજો જ મિત્રો, અચૂકપણે નીચે કોમેન્ટમાં લખજો, જેથી તમને તો ફાયદો થશે પણ બીજાને પણ ફાયદો થશે. મોક MCQ ક્વેશ્ચન નંબર 1, તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અત્યારે આપણે જોઈએ છીએ, તો ઇન્ડિયન નેવી વિશે તમારે જણાવ્યું છે કે ઇન્ડિયન નેવીની સ્થાપના ક્યારે થઈ હતી, અત્યારે કોણ છે એડમિરલ તેમના, પછી કેટલી સંખ્યા છે, કઈ કઈ જે હેલિકોપ્ટર છે તેની જોડે, પછી કયા હથિયારો છે, તે બધું તમે દર્શાવી શકો છો. જેટલું આવડે તમે દર્શાવજો, એક શબ્દ આવડે તો એક શબ્દ પણ લખજો. ક્વેશ્ચન નંબર 2, કેરળની રાજધાની CM અને રાજ્યપાલ જણાવો. ક્વેશ્ચન નંબર 3, કે વિયેતનામનું કેપિટલ અને કરન્સી જણાવો. તો ક્વેશ્ચન નંબર 1 સામે આન્સર, ક્વેશ્ચન નંબર 2 સામે આન્સર, ક્વેશ્ચન નંબર 3 સામે આન્સર. તો આ રીતે આન્સર તમે એક જ કોમેન્ટમાં બધા લખી દેજો. હવે 6-3-2018 શું છે? તો પ્રાચીન ભારતનો છેલ્લા ટોપિક આવે છે કે સંગમ સાહિત્ય, પછી સાતવાન અને અન્ય સ્થાનીય, પછી વિદેશી રાજવંશ, ધર્મ,
એમાં પછી જૈન બુદ્ધ અને બ્રાહ્મણ ધર્મ પછી ગુપ્ત શાસકો વગેરે તમારે તૈયાર કરીને આવવાનું છે. અને કરંટ અફેર 6-12 અને 6-3 કરીને આવવાના છે. અને આ બધી બુક્સ અને ઓનલાઈન રિસોર્સિસ તમને આપે છે. તો એટલે પોલિટી જીઓગ્રાફી અને આપણે પ્રાચીન ભારત છે તે પૂરેપૂરું મસ્ત એવું પતી ગયું છે. અને મોક ટેસ્ટ પણ આપણે લઈ લીધી છે 1, 2, 3, 4, 5. તે તમે ના આપી હોય તો ફટાફટ આપણી મિશન પ્લેલિસ્ટ, આપણે જે મિશન જીપીએસસી છે તેની પ્લેલિસ્ટમાં જઈને તમે આપી શકો છો. તો આ રીતે જોવા જશો તો પોલિટી જીઓગ્રાફી આપણે પતી ગયું છે અને એન્શન્ટ હિસ્ટ્રી છે તે પણ 6 તારીખ સુધી પતી જશે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારા લાગે તો ફટાફટ લાઇકનું બટન આપી દેજો, ના ગમે તો ડિસલાઇક આપજો. પણ જણાવજો કેમ ડિસલાઇક કર્યું છે અને જે બી તમને ક્વેશ્ચનો પૂછ્યા છે તેના આન્સર અચૂકપણે આપજો મિત્રો, કેમ કે તમને ઉપયોગી થશે તો બીજાને પણ ઉપયોગી થશે. અને વિડીયો કેવો લાગ્યો તે પણ નીચે કોમેન્ટમાં અચૂકપણે જણાવજો. અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ. બહુ જ ઇમ્પોર્ટન્ટ તમને લાગ્યો હોય તો બીજાને પણ લાગી શકે છે, એટલે ફ્રી ઓફ કોસ્ટ છે વિડીયો. એટલે જે દૂર દરાજના ગામડામાં વિદ્યાર્થી રહે છે તેમને સુધી પહોંચાડવાની જિમ્મેદારી તમારા લોકોની છે. તો આ રીતે શેર કરવાનું ના ભૂલતા. શેરિંગ ઇઝ કેરિંગ એટલે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર પર શેર કરજો. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મસ્ત એવું શેરિંગ કરશે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જીપીએસસી ઓનલી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબનું બટન આપી દો અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ સારા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે. તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. હેવ અ અસમ ડે.